વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજકાલ છે ને યુરિક એસિડનો પ્રોબ્લેમ બહુ આવે છે, અને બીજું કે હાડકાં નબળા હોય છે, અને હાડકાં નબળા હોય છે ને એટલે યાર સામાન્ય રીતે આમ ઠેકોર ખાઈને પડે ને પગ ભાગી જાય, ફ્રેક્ચર થઈ જાય. કેલ્શિયમની બહુ જ ઉણપ હોય છે યાર, કારણ કે ફાસ્ટફૂડને જંક ફૂડને આ બધું આવી ગયું, પાણીપુરીને દાબેલીને હાબેલીને તમારે એ પીઝા ને બર્ગરને આ બધું આવ્યું, કંઈ કેલ્શિયમ મળે બાપા. એટલે ખાસ કહું છું યાર કે તમારા બાળકો જો બહારનું બહુ ખાતા હોય, ફાસ્ટફૂડ જંક ફૂડ ખાતા હોય, તો સાહેબ મોટી ઉંમરે તકલીફ થશે. હું 100% લખી રાખો, તમે 30-35-30-35 વર્ષ પછી હાડકાં એમના બરડ થઈ જશે, અને અમથા અમથા ઠેકોર વાગશે ને પડશે તો એ હાડકું ભાગી જશે. એટલે ખાસ આજે તમારા બાળકોના હાડકા જો મજબૂત રાખવા હોય તો બાળકોને, મિત્રો સરસ મજાના મોર બોલી રહ્યા છે, જુઓ પાછળ વરસાદી વાતાવરણ છે, તમારા બાળકોને યાર રોજ સવારે 50 ગ્રામ જેટલા કાળા તલ ખવડાવો, ચાવી ચાવીને ખવડાવો. એકલા તલ ના ખાય છોરો તો હાડાને એને છે ને તલ અને ઘી નોખી અથવા તો તેલ નોખી અને એના એના લાડુ બનાવો તમે, ગમે એમ કરીને, પણ ગોળના લાડુ બનાવીને એમાં તલ નોખીને પણ તમારા છોરોના પેટમાં તલ જાય એવું કરો યાર. નહીંતર તો અત્યારનું જે ફાસ્ટફૂડ ને આ જંક ફૂડ જોઉં છું, એ છોરો 30-35 વર્ષનો થશે તારે શું દશા થશે એમની યાર, મને અત્યારથી કરુણા આવે છે. એટલે હું બધોને કહું છું મા બાપને કે બાળકો ને અત્યારથી અમુક બાબતો, અમુક ખોરાક એઝ અ મેડિસિન દવા તરીકે આપો. 50 ગ્રામ તલ દરેક બાળકને તમે ખવડાવી દો સાહેબ, એનાથી હાડકાં મજબૂત બનશે. અને બીજું એનો ફાયદો છે કાળા તલનો કે યુરિક એસિડ, જે લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ છે એવા લોકો પણ રોજ સવારે 50 ગ્રામ બરાબર તલ ચાવી 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 એ ક્રશ કરીને ખાઈ જવાના, અને પછી 1.5 કલાક પછી તમારે એ ચા નાસ્તો કરવાનો. એનું એક જ કારણ છે મિત્રો, કાળા તલ છે એમાં ઉડનશીલ તેલ છે, એ તેલ જે છે આપણી કિડનીની એફિશિયન્સી વધારે છે, કિડનીની એફિશિયન્સી ડાઉન થાય એટલે કિડની યુરિયા ના ગાળી શકે, પૂરતું યુરિયા ના ગાળી શકે એટલે વધારાનું યુરિયા બ્લડમાં રહી જાય, એનું નામ યુરિક એસિડ. એટલે યુરિક એસિડ જેનું 4.4 પોઈન્ટ કરતાં વધારે હોય એ યુરિક એસિડનો પેશન્ટ કહેવાય. અને એટલે એવા લોકો જો કાળા તલ રેગ્યુલર ખાશે, 50 ગ્રામ સવારે મુઠ્ઠી તલ ખાશે તોય વાંધો નથી, તો કન્ટિન્યુઅસ તમે રાખો તો જોજો તમે 1-1.5 મહિના પછી ધીમે 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 તમારું યુરિક એસિડ ઓછું થશે. મિત્રો, તો આ ટિપ્સ મેં તમને આજે બતાવી, તો બાળકોને પણ ખવડાવજો અને યુરિક એસિડના પ્રોબ્લેમવાળા ખાજો, અને તંદુરસ્ત માણસો પણ જો ખાશે તો પણ વાંધો નથી, એમના હાડકાં મજબૂત બનશે, બાળકોના હાડકાંનો વિકાસ થશે, કારણ કે કાળા તલમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે. કાળા તલથી વજન નહીં વધે એની ગેરંટી, કારણ કે ઘણાને એવું હોય કે ભાઈ એમાં તેલ આવે તો તેલથી વજન નહીં વધે, નહીં વધે, ચરબી છે નહીં એની અંદર અને વજન નહીં વધે. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખો, તો આટલું કરજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.